હું ડોક્ટર દીપક પટેલ એઝ એ ડર્મેટોલોજીસ્ટ તરીકે સુરતમાં પ્રેક્ટિસ કરું છું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે એક્ઝામ આપવા જાઓ છો ત્યારે કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો, દાખલા તરીકે મોબાઈલ છે કે પેજર છે કે ઇયરપોડ્સ છે, એ બધી વસ્તુઓ સાથે ન રાખતા, કારણ કે તેને કારણે ઘણીવાર તમારે એક્ઝામિનર ડિસ્ટર્બ કરી શકે અને સુપરવાઇઝર એ બધી વસ્તુઓ એલાઉડ કરતા નથી. પગમાં પણ શૂઝમાં બને ત્યાં સુધી તમે કમ્ફર્ટેબલ હોય તેવા પહેરો, અથવા તો પછી ચંપલ પહેરો જે સિમ્પલ હોય અને જેને કારણે તમને લખતી વખતે કોઈપણ પ્રકારનું અડચણ ઊભી ન થાય. આ સાથે જ્યારે પણ તમે એક્ઝામની અંદર એન્ટર થાવ છો ત્યારે શરૂઆતના ટાઈમમાં થોડુંક મન સ્વસ્થ રહે તે માટે થોડા વહેલા પહોંચી જાઓ. છેલ્લા 2 વાગ્યા પછી અંદર જશો તો તમે પહોંચી તો શકશો, પણ તમને એક પ્રકારનો ગભરાટ રહે છે. એટલે જ્યારે પણ એક્ઝામ ચાલુ થવાની એના 10 કે 15 મિનિટ પહેલા તમે સ્કૂલ પર પહોંચી અને શાંતિથી તમારું મગજ રિલેક્સ થાય ત્યાર પછી તમે વર્ગખંડમાં એન્ટર થાવ તો વધારે સારું રહે. ઘણીવાર છોકરાઓ છેલ્લી ઘડીએ રિસિપ્ટ ભૂલી જતા હોય છે, તો એના માટે તેની એક કોપી તમારા પેરેન્ટ્સને આપી રાખો અથવા જે વેહિકલમાં તમને મૂકવા આવે છે વેહિકલની અંદર રાખી મૂકો, કે જેથી ઘણીવાર કંપાસ ખોવાઈ જાય કે રિસિપ્ટ ખોવાઈ જાય તો એક્ઝામમાં પ્રોબ્લેમ ન થાય.